ધોરણ 6 ની અંદર ગુજરાતી વિષયમાં આપણે પાઠ 3 દ્રિદલ સમજીશું બરાબર જેના કવિ છે ડોક્ટર આલકી બિજલી વાળ બરાબર તો બાળ મિત્રો હું તમને પાઠની શરૂઆત કરતા પહેલા થોડું તમને એના વિશે કહી દઉં તો જો એની અંદર સરસ મજાનો એક તમને વાર્તા સ્વરૂપે સરસ મજાનો તમને બોધ આપેલો છે એ તમે થોડું હું તમને પાઠ સમજાવીશ ને ત્યારે તમને બધાને સરસ મજાની ખબર પડી જશે બરાબર તો બાળ મિત્રો હું તમને ડોક્ટર આલકી બિજલી વાળ છે ને એમનો થોડો પરિચય આપીશ બરાબર પછી આપણે પાઠની શરૂઆત કરશું તો આપણે જોઈએ ડોક્ટર આલકી બિજલી વાળાનો પરિચય કે
करवानी जरूर।
વિનાનું જો તમને અહીંયા જોવા મળશે ની શબ્દ એટલે કે શબ્દ વિનાનું હવે ઓલો માણસ છે કે બોલતો જ નથી બરાબર શબ્દ વગરનો થઈ જાય છે નિશબ્દ બની જાય છે બરાબર અને શું કરે છે પેલો માણસ એ શિલ્પીને જોઈ રહ્યો છે પેલો માણસ છે એ શિલ્પીની સામે જોઈ રહ્યો છે બરાબર હવે અહીંયા આપણી જે બોધ કથા છે એ અહીંયા આપણી બોધ કથા પૂરી થઈ ગઈ છે આના ઉપરથી આપણને એટલું જ જાણવા મળે છે કે હંમેશા આપણે મહેનત કરવી જોઈએ અને આત્મનિષ્ઠાથી કામ કરવું જોઈએ પછી આપણને એમ થાય કે ના આપણું કામ બીજા કોણ જોવાના છે બીજા શું કરવાના છે અને કોઈ જોવાના છે ને તો આપણે આપણી રીતે કરી નાખીએ બરાબર આપણે કેશું કે એને ખબર પડવાની છે પણ એવું એવી એવી રીતે એવો ભાવ કેળવવો જોઈને પૂરું આત્મનિષ્ઠાથી બરાબર પ્રભુનિષ્ઠાથી આપણું જે કામ છે એ કરવું જોઈએ બરાબર તો હવે આપણે આના જે થોડાક શબ્દો છે સમજૂતી મેળવી લેશું શબ્દ સમજૂતીમાં જોશું આપણે શિલ્પી તો મેં તમને પહેલા જ કહ્યું ફરીથી હું એકવાર રિપીટ કરું છું શિલ્પી પથ્થર ધાતુ વગેરેને સુંદર આકાર આપનાર કે કોતરણી કરનાર બરાબર પછી છે સ્તંભ એટલે શું થશે થાંભલો પછી છે નવાય તો વિસ્મય નવાય તો વિસ્મય અને આશ્ચર્ય એમ પણ આપણે કહી શકીએ બરાબર પછી ની શબ્દ તો શબ્દ વિનાનું ની શબ્દ તો શબ્દ વિનાનું શબ્દ વગરનું એમ પણ કહી શકાય એકાગ્રતાથી ચિત્તથી બરાબર એકાગ્રતાથી એટલે શું થશે ચિત્તથી એકદમ ધ્યાનપૂર્વક રસ એટલે રુચિ અને ધ્યાન રસ એટલે રુચિ અને ધ્યાન એકદમ તમે એકાગ્રતાથી
છે તે શા માટે અનુભવ્યું